गीर सोमनाथ सूत्रापाड़ा में कुदरती आफत साथ मानव सर्जित आफत खेडूतो सामनो करी रहा हो दृश्य सामने आया छे। सूत्रापाड़ा थी लोडवा ने जोड़ता स्टेट हाईवे नी बाजू में कुदरती पानी ना वहन में पामाटी नाखी देता पानी नो निकाल अटकायो छे अने खेडूतो द्वारा मशीनरी मार्फते कुदरती वहन ने साफ करवा जहमत करवामां आवी रही छे अने कुदरती वहन अटकावता पानी नो भरावो यथावत जोवा मळी रह्यो छे। त्यारे सूत्रापाड़ा में छेल्ला एक मासथी खेतरो बेटमां फेरवाया छे अने खेडूतो खेતરોમાં પણ જઈ શકતા નથી। ખેડૂતો દ્વારા આ કુદરતી પાણીના વહેણને ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે તેવી માંગ પણ કરવામાં આવી છે। કનારવાડી વિસ્તારમાં આજ વર્ષો જૂનો 40 વર્ષથી પાણીનો પ્રશ્નો વિકટ પ્રશ્ન છે। આજથી દિવસોમાં દર વર્ષે અમે એને રજૂઆત કરીએ છીએ, કોઈ પણ સરકાર કે અધિકારી કોઈ જવાબદારી લેતા નથી અને વધારેમાં રોડ સાઈડના કામને લીધે બંને બાજુ માટી ને મેટલ નાખી અને કેનાલ રસ્તાના જે પાણી નીકળની કેનાલો તો બંધ કરી દેવામાં આવ્યું છે। અમે કેના રોડ રસ્તાવાળાને અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને પણ રજૂઆત કરી હતી કે અમારે આ પાણી નીકળની ગટરો બંધ થઈ જાય છે તો એ લોકો પણ જેસીબી કા હવે અમારું 15 દિવસ કામ પૂરું થઈ ગયા પછી આવી અમે આ કરીએ તે કરીએ આજ અમારું એ પાણી નીકળનો કોઈ પ્રશ્ન હલ થતો નથી અને બંને ગટરો ભરેલી છે એમાં અમારા ઇનય સાહેબ અમારે ટોટલ 1000 વીઘા જમીનને નુકસાન થયેલ છે। હું રજૂઆત કરું કે સરકાર અને અધિકારીઓ બંને આવી અને આનો કાયમ માટે નિરાકરણ પ્રશ્ન થાય એવો અમને અપીલ છે। સૂત્રાપાડા આ કનાસારવાડી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી ભરેલું છે। ગુજરાત રાજ્યમાં સિઝનનો 70-80 ઇંચ વરસાદ પડ્યો છે। અત્યાર સુધી અમે આજે સવારે મામલતદાર સાહેબને ગયા, મામલતદાર સાહેબ રજા ઉપર, ચીફ ઓફિસર સાહેબને ગયા, ચીફ ઓફિસર રજા ઉપર, અત્યાર સુધી તંત્રએ કોઈ ધ્યાન નથી આપ્યું। ધારાસભ્યશ્રીને સવારે રજૂઆત કરી તો એ કે હું બહાર છું, ત્યાંથી પછી આરએનબીવાળાને રજૂઆત કરી, આરએનબીવાળા એમ કહે છે કે હું વેરાવળ છું, અત્યાર સુધી તંત્રએ કોઈ મુલાકાત લીધી નથી અહીંયા। આ મારી જમીન છે અને આ આરએનબી વિભાગમાં અમે લોકોએ વારંવાર અરજી પણ કરેલી છે। આ લોકોએ આ રોડ બનાવ્યો એને લીધે અત્યારે ગટર પેક છે, એને લીધે 700-800 વીઘા જમીનમાં 5-5 ફૂટ પાણી ભરેલું છે અને અહીંના નેતાઓ અને આપણે અધિકારીઓ બધાએ રજા ઉપર છે, બધાએ પેટ ફૂટલા છે એટલે અહીં કોઈ ધ્યાન દેવા આવતું નથી અને બધાએ પોતે હુતા છે અને એટલું પાણી ભર્યું આ કોઈને દેખાવમાં આવ્યું નથી અત્યાર સુધી। મુખ્યમંત્રી રજૂઆત કરીએ, કલેક્ટરને રજૂઆત કરીએ, મામલતદારને, પીએસઆઈથી લઈને અહીંથી લોકલ ચીફ ઓફિસ એટલે બધાને રજૂઆત કરી, બધાએ અહીં કીધું કે અહીં ટૂંકમાં જવાબો ભરેલા છે આરએનબી વિભાગમાંથી કે ભાઈ આ રોડ તમારો બનેલો છે, અહીં કોઈ પણ જાતનું નુકસાન થઈ ગયેલ નથી, આ નુકસાન થઈ ગયેલ નથી, આ એક મહિનો ને 10 દિવસ છે, એક મહિના 10 દિવસથી અહીં પાણી ભરેલું છે।